हाल तो गुजरात ना 92 तालुका में वरसाद छे। कच्छ ना गांधीधाम में 1.5 इंच वरसाद वरस्यो। जामनगर ना कालावाड़ में 1 इंच वरसाद। जामनगर ना लालपुर में 1 इंच वरसाद वरस्यो। कच्छ ना अंजार में 1.5 इंच वरसाद। तो राजकोट ना लोधिका में 1.5 इंच वरसाद वरस्यो छे। तो जेम जेम नजीक आवी रह्यु छे आ तूफान, तेम तेम तेनी असरो छे वधती जई रही छे। अलग अलग विस्तारों छे त्यां भारे वरसाद शुरुआत थई गई छे। तेनी आ बन्ने दृश्यों में आपने बतावी दिया छे टीवी स्क्रीन पर। आप जुओ अत्यार सुधी आ दरियानुं सौम्य स्वरूप आपे जोयुं छे ने अत्यारे आ रौद्र स्वरूप दरियो बतावी रह्यो छे। તો હાલ શું સ્થિતિ છે અને કેટલી સ્પીડે આગળ વધી રહ્યું છે આ બીપર જોય વાવાઝોડું, વેધર રૂમ ઝી 24 કલાકના ત્યાં થઈશું। અમારા સહયોગી નિધિ અમારી સાથે જોડાઈ ગયા છે। નિધિ, શું અપડેટ્સ મળી રહી છે, કઈ સ્પીડથી આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું? बिल्कुल थी जो दीक्षिता बात करवामां आवे विंडीना माध्यम थी अने अलग अलग वेधर मॉडलना माध्यम थी सतत आपणा वेधर रूममांथी आपणे तमाम अपडेट पहोंचाड़ी रह्या छीए। अत्यारे ए सौथी मोटा अपडेट सामे आवी रह्या छे। सीधा मेप उपर ज बतावीश के कई रीते अत्यारे वावाझोडानी परिस्थिति छे। अत्यारे आपणे जोई शकीए छीए के वावाझोडानुं जे पूरुं वलय हतुं ते वलय हवे થોડું ધીમું પડ્યું હોય એવું લાગી રહ્યું છે। અહીંયા જુઓ, પહેલાં એવું હતું કે અહીંયા પૂરી તરફ પૂરા લાલ અને વાદળી કલરના વલયો હતા, તે વલયો અત્યારે હાલ નથી દેખાઈ રહ્યા, એટલે એવું કહી શકાય કે થોડું ધીમું પડ્યું છે, પણ છતાં પણ એનું સંકટ એટલું યથાવત છે, એની જે અસર થવાની હતી તે અસર તો એટલી જ રહેવાની છે। હવે આપણે જોઈએ કે આગળ એની દિશા કઈ બાજુ જઈ રહી છે એના વિશે વાત કરવામાં આવે તો આ 15મી તારીખ એટલે કે અત્યારે હાલની આ સ્થિતિ છે અને આ ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે। તમે જુઓ એની ડાયરેક્શન કઈ છે, જે નળ સરોવર અને તેનાથી ઉપર લખપત, લખપતથી તેને પાકિસ્તાન અને તારા પછી રાજસ્થાન ત્યાં સુધી આ જે વાવાઝોડું છે એ તો પૂરું નબળું પડી ગયું છે, પરંતુ તેની અસર ખાસ કરીને અહીંયા 16મી તારીખની આપણે વાત કરીએ, તેની અસર ખાસ કરીને આપ જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે જોવા મળી રહી છે। આપ જુઓ અહીંયા આગળ આ પૂરું જે કચ્છ અને અહીંયા સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર, આટલા એરિયામાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે સતત આપણા રિપોર્ટર્સ છે આપણી સુધી એ તમામ ઇન્ફોર્મેશન પહોંચાડી રહ્યા છે, તમામ દ્રશ્યો જે ખરેખર વાવાઝોડાની ભાવ હતા, વાવાઝોડું કેટલું વિનાશક સાબિત થઈ શકે છે બતાવી રહ્યા છે। આ તો આપણે વિન્ડીના માધ્યમથી જોયું, પરંતુ હવે મારે બીજા એક દ્રશ્યો પણ તમને બતાવવા છે કે આખરે વરસાદને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ જોઈ રહ્યા છો, આ વાવાઝોડું અત્યારે અહીંયા પહોંચ્યું છે। આ વાવાઝોડાની અત્યારે હાલની પરિસ્થિતિ છે, વાવાઝોડું કઈ તરફ જઈ શકે છે એના વિશે તો આપણે વાત કરી કે અત્યારે હાલ વાવાઝોડાની પરિસ્થિતિ છે। હવે આપણે આગળ જઈએ તો આગળ તમે જુઓ આ એનો અત્યારે જે આખો રૂટ છે તે દેખાય છે કે કઈ રીતે તે પાકિસ્તાન છે અને અહીંયા આગળ આપણું કચ્છ છે, એ બંનેની વચ્ચેથી આ પૂરો રૂટ છે તે જઈ રહ્યો છે। હજુ પણ આમાં અનસર્ટિનિટી યથાવત છે, એટલા માટે અનસર્ટિનિટીનું કોન પણ તમે જોઈ શકો છો, આ પૂરો કોન ઓફ અનસર્ટિનિટી કહેવામાં આવે છે, એટલે કે આટલામાંથી આ તરફ પણ જઈ શકે છે, આ તરફ પણ જઈ શકે છે, પણ હવે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરશે એટલે ધીમે ધીમે તેની તીવ્રતા ડાઉન થતી હોય છે। બધા વાવાઝોડામાં એવું હોય છે કે ભાઈ જ્યારે પણ દરિયામાંથી જમીન પર વાવાઝોડું કે કોઈ પણ સાયક્લોન આવે છે તો તેની તીવ્રતા ડાઉન થાય છે, પરંતુ ખાસ કરીને બિપરજોય વાવાઝોડું જે શરૂઆતથી જ અનિશ્ચિતતાઓથી ભરેલું છે, કંઈ પણ તેના માટે કહેવું, કંઈ પણ ભાગવું ખરેખર એ એટલું પ્રોબ્લેમેટિક કે તમામ હવામાન નિષ્ણાંતો માટે પણ થયું છે, એટલા માટે હજુ પણ કંઈ કહી ન શકાય કે આખરે લેન્ડફોલ થયા પછી શું થઈ શકે છે। પણ અત્યારે તો આપણે જે પણ વેધર મોડેલ જોઈએ છે તેના પ્રમાણે એ જ આગાહી કરવામાં આવી છે કે લેન્ડફોલ થતાની સાથે આ વાવાઝોડું થોડું ડાઉન થશે અને ભારે પવન અને ભારે વરસાદ ચોક્કસથી એ સંકટ રહેશે, કેવો વિનાશ વહેરે છે જોવાનું રહેશે। પણ અત્યારે હાલ તો આ વાવાઝોડું આ તરફ આગળ વધી રહ્યું છે, આપણે જોયું કે કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે અને કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે પૂરા જે એરિયામાં છે તે જોઈ શકાય છે। ફરીથી હું વિંડી ઉપર લઈ જઈશ, વિંડીમાં હવે પવનની જો આપણે વાત કરીએ, અહીંયા થોડું હું ઝૂમ કરીને આપને બતાવીશ કે કઈ રીતે આ પૂરો મેચ છે અને અહીંયા આગળ કચ્છ, ભુજ બધા સિટીઝ પણ આપણે જોઈ શકીએ છીએ। આ નલિયા છે, નલિયાથી ખૂબ જ ઓછું અંતર હવે રહ્યું છે, અંતર કેટલું છે એ પણ આપણે આ વિંડીના માધ્યમથી જ ચેક કરીશું, પરંતુ ખૂબ જ આ ઓછું અંતર રહ્યું છે। અહીંયાથી આ ગાંધીધામ જુઓ અને અહીંયાથી આ દ્વારકા જુઓ, આ પૂરી બ્લુ પટ્ટીમાં આવી ગયું છે, એટલે હવે દ્વારકા છે, નલિયા છે, પછી અહીંયા આગળ નળ સરોવરનું જે વિસ્તાર છે, આ બધા વિસ્તાર એવા છે કે હવે એ વાવાઝોડાની ચપેટમાં આવી ગયા છે અને ખૂબ જ ઓછું અંતર રહેલું છે અને એટલા માટે ત્યાં આગળ ખૂબ જ વધારે પવન ફૂંકાઈ રહ્યું છે। કેટલો પવન છે એની વાત કરીએ કે આખરે પવન કેટલો છે, તો અહીંયા આપ જોઈ શકો છો 35 કેટી
35 केटी એટલે અને આપણે જો કિલોમીટર માં કન્વર્ટ કરવા જઈએ છે તો એ લગભગ 85 થી 100 120 કિલોમીટર ની ઝડપ કહી શકાય એટલો પવન અહીંયા ફૂંકાઈ રહ્યો છે અને એ દ્રશ્યો જે આપણી જોડે આવી રહ્યા છે આપણા રિપોર્ટર જે જીવના જોખમે તમામ દ્રશ્યો આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે એમાં પણ ફલિત થાય છે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં નિર્માણ થઈ ચૂકી છે જો કે આ પરિસ્થિતિ હજુ પણ યથાવત રહેશે કાલ સાંજ સુધી જોવાનું રહેશે કે આ વાવાઝોડું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે આપણે જોયું હવે આપણે ડિસ્ટન્સ ની વાત કરીએ કે આખરે ડિસ્ટન્સ કેટલું બતાવે છે અને કેટલો ટાઈમ હજુ પણ થઈ શકે છે તો આ સાયક્લોન ની આંખ છે આઈ ઓફ સાયક્લોન કહીએ છીએ જેનો એરિયા લગભગ 50-60 કિલોમીટરનો આ હેરિકેનનો છે એમ કે વાવાઝોડાની જે પૂરી તીવ્રતા હોય છે તેની આંખ ઉપરથી નક્કી થતી હોય છે 50-60 કિલોમીટર છે એટલા માટે જેને એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન પણ કહેવામાં આવ્યું હતું અને આ નલિયા તો નલિયા સુધીનું અંતર અહીંયા આગળ 81 બતાવે છે એટલે કે 100 થી 120 કિલોમીટર જે આપણા હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ જે અંતર છે તે હવે ખૂબ જ નજીવું છે અને જે પૂરા વલયો છે વાવાઝોડાના એ વલયોની અંદર નલિયા પણ આવી ચૂક્યું છે આપણે નલિયાની વાત કરી હવે હું તમને બતાવીશ કે અહીંયાથી ગાંધીધામ અને જે નજીકના વિસ્તારો છે ત્યાંનું અંતર કેટલું થાય છે એ પણ હું તમને બતાવીશ અહીંયા જુઓ તમે આપણે દ્વારકાનું ડિસ્ટન્સ મેજર કરીએ તો અહીંયા 130 કિલોમીટર જેટલું દૂર આ જુઓ 130 કિલોમીટર જેટલું દૂર છે અને આ પૂરું જે વાવાઝોડું છે એ વાવાઝોડાનું અંતર મેં જેમ તમને કહ્યું કે આ એરિયા તો 50-60 કિલોમીટરનો છે પરંતુ જો આપણે આખો વાવાઝોડાનો આ વિસ્તાર લેવા જઈએ છીએ તો આખો વિસ્તાર લગભગ 800 કિલોમીટર જેટલો છે 800 કિલોમીટરના ઘેરાવા સાથે 7 દિવસથી સતત આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે એટલે એની ભયાવહતા આપણે સમજી શકીએ છીએ એટલા માટે જ અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ આ પૂરા એરિયાની અંદર જેટલા પણ વિસ્તારો આવે છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજો કરવો ખૂબ જ મુશ્કેલ છે ઘણી જગ્યાએથી જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે દ્રશ્યો કરતાં પણ ખતરનાક પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે તો આ તો આપણે અહીંયા વાત કરી હવે મારે તમને આખા જે સેટેલાઇટ ઇમેજ રિયલ ટાઈમ ઇમેજ આજે સામે આવી છે આપને બતાવી છે આ આપણું ગુજરાત તમે જોઈ શકો છો અને એની બાજુની આ તસવીર આ રિયલ ટાઈમ સેટેલાઇટ ઇમેજ છે કયા પ્રકારે આકાશમાંથી સેટેલાઇટમાં તસવીરો કેદ થઈ છે જેમાં આ વાવાઝોડું તમે ક્લિયરલી જોઈ શકો છો કે કેવી રીતે વાદળનો પૂરો જે ઘેરાવો છે એ ગુજરાત ને કવર કરી રહ્યો છે જ્યાં સૌરાષ્ટ્ર અને ગાંધીધામ આવી ગયું કે રીતે પાકિસ્તાન ઉપર પણ જઈ રહ્યો છે જો કે આ એની આઈ છે આ તમે જોઈ શકો છો આ રિયલ ટાઈમ ઇમેજ છે આ રિયલ ટાઈમ ઇમેજ તમે જોઈ હવે આ તમે જોઈ રહ્યા છો આ તો રડાર કવરેજ છે રડારમાં કઈ રીતે કેદ થયું છે વાવાઝોડું એ તમે જોઈ શકો છો હું ધીમે ધીમે હવે બીજી ઇમેજ તમને બતાવીશ આ દરિયા કિનારાએ ટેમ્પરેચરને લઈને ઇમેજ બતાવવામાં આવી છે અને આ સરફેસ પ્લોટ પાડવામાં આવ્યા છે જ્યાં અલગ અલગ દિશામાં જે હવા જતી હોય છે પવન જતો હોય છે ત્યાંની દિશા નક્કી કરવામાં આવી છે કે કઈ રીતે છે અહીંયા કોન ઓફ સાયક્લોન તમે જોઈ શકો છો જે મેં પહેલા પણ તમને બતાવ્યું કે કઈ રીતે આ વાવાઝોડાનો પાથ છે અને કઈ રીતે તે હવે કઈ તરફ આગળ વધી રહ્યું છે પણ અહીંયા હજુ પણ બીજી એક ઇમેજ મારે તમને બતાવી છે જે જોઈને રિયલ ટાઈમ આખરે વાવાઝોડું સેટેલાઇટ પરથી આપણે જોઈએ છીએ તો કેવું લાગે છે એ મારે તમને બતાવવું છે અને જો એ તમે જોશો તો એ ખરેખર આ ભયાવહતા આ તમામ ઇમેજ ઉપરથી ચોક્કસથી આપણે મેળવી શકીએ છીએ કે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે દીક્ષિતા બિલકુલ આભાર નિધિ આપની પાસે અપડેટ્સ લેતા રહીશું તો આ